આણંદના પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નીલગાયોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ખાસ કરીને આ ગામોના ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના 4 ગામના ગ્રામીણ લોકોને ખાસ કરીને ખેડૂતો ત્રસ્ત બન્યા છે. જી હા, પેટલાદ તાલુકાના મોરડ, વટાવ, સિહોલ અને અડી ગામના ગ્રામીણ લોકો અને ખેડૂતો તેમના ગામડામાં નીલગાયના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી આ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામોમાં નીલગાયોનો ભારે ત્રાસ છે અને ગાયો તેમના પાકમાં ભેલાણ કરી ઘૂસી જઈ નુકસાન પહોંચાડે છે, જેથી સરકારી તંત્ર આ નીલગાયોને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. અને પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે અરડી, સિહોલ, મોરડ, વટાવ ગામોમાં નીલગાયોનો ત્રાસ અતિ વધ્યો છે, જેના કારણે ખાસ કરીને આ ગામોના ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોની મહેનત અને ખેતીમાં કરેલ રોકાણ તેમની જમીનમાં પાક તૈયાર થયા બાદ નીલગાય બરબાદ કરી નાખે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, તેમજ ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે કે વહીવટી તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે. અરડી, મોરડ, વટાવ, સિવોલ અને રોડે જતા સાધનોને બી પાડી દે છે અને ખેતીની અંદર બગાડ બી થાય છે. કોઈ પાક બીજો થતો નહીં. આપણે શાકભાજી તો કોઈ બિલકુલ નહીં થવા માગતી, કારણ કે બહુ બગાડ છે. નીલગાય એનો બહુ પ્રોબ્લેમ છે કે એની લીધે સોલ્યુશન સરકાર આપે. આપણો તંત્ર પાસે તમારી શું અપેક્ષા છે? આપણને એનું સોલ્યુશન આપે, બસ બીજું કંઈ નહીં, કે અમારે ખેતી સારી રીતે થાય. વટાવ, મોરડ, અરડી અને સિહોલ ગામના સીમ વિસ્તારમાં થોડે દિવસે નીલગાયોના ટોળે ટોળા જોવા મળે છે અને આ ટોળા ખેડૂતોને ખેતરમાં ઘૂસી પાકને સફાચટ કરી દે છે. તેમજ નીલગાયના ટોળા મોરડ, અરડી, સિહોલ અને વટાવ ગામના અને આ ગામોના માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને હડફેટે લઈ શારીરિક ગંભીર ઈજા પહોંચાડવાના પણ બનાવો બને છે. માટે સ્થાનિક ગ્રામ્યજનો અને ખેડૂતો પેટલાદ તાલુકા જવાબદાર તંત્ર નીલગાયોને અંકુશમાં લેવાનો પ્રયાસ હાથ ધરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. પેટલાદ તાલુકાના અડી, મોરડ, સિહોલ અને વટાવ ગામના સીમ વિસ્તારમાં નીલગાયોનું સામ્રાજ્ય છે અને નીલગાયો આ ગામના ખેડૂતોની જમીનના મહેનત અને નાણાકીય રોકાણ બાદ જે પાક થાય છે તે જમીનમાં ઘૂસી નુકસાન કરે છે. સાથે સાથે વાહન ચાલકોને હડફેટે લેવાની નીલગાયો દ્વારા બનતી ઘટનાએ અહીંના સ્થાનિક ગ્રામીણ જીવન ખેડૂતો માટે આર્થિક સાથે સાથે જીવનું જોખમ પણ ઊભું કર્યું છે. માટે અહીંના સ્થાનિકોની અપેક્ષા મુજબ પેટલાદના જવાબદાર વહીવટી તંત્ર આ વિસ્તારમાં નીલગાયોને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરે. તેમજ પેટલાદ તાલુકાના મોરડ, અડી, વટાવ અને સિહોલ ગામમાં ખરેખર નીલગાયોની સ્થિતિ જાણવાનો પ્રયાસ KTV ન્યૂઝ ગુજરાતીની ટીમે કર્યો અને હકીકત જે સામે આવી તે ખેડૂતોના આક્ષેપને સાચી ઠેરવી રહી છે. જેથી વધુ વિગતો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. અમારે એ કહેવાનું છે કે અમારા પેટલાદ તાલુકા અરડી, વટાવ, સિહોલ ના ગામોમાં અત્યારે નીલગાયનો એટલો ત્રાસ છે કે અમારા ખેતરમાં કોઈ પણ પાક થતો નથી. અમે અદરક અંદર મજૂરી કરીએ છીએ, અંદર પૈસા નાખી ખાતર પાણી બધું પણ કરીએ છીએ, તે છતાં પણ નીલગાય કયા ટાઈમે આવીને અમારો બગાડ કરી જાય છે. અમારે કોઈ પણ અનાજ કે શાકભાજી કશું હાથમાં આવતું નથી. તે માટે સરકારને નમ્ર વિનંતી કે આ નીલગાયનો કોઈ પણ પ્રકારે એનો કોઈ નિકાલ કરી શકે. અને રોડે આવતા સાધનો, રિક્ષા ચાલકો, બાઇકોવાળા, તેમણે પણ રસ્તામાં અચાનક ટોરું પાર પડવાથી પાડી દે છે. બકુલ પટેલ, KTV ન્યૂઝ, આણંદ.